ભવ્ય, મારા લીધે તમારે કેટલું સાંભળવું પડે છે. નહીં પાયલ, નહીં, એમાં શું સાંભળવાનું? હવે મમ્મીનો તો સ્વભાવ જ એવો છે, તો ભલે ને એમ બોલજે. મને ખબર છે કે એમની વાત પરથી મને એવું લાગે છે કે ક્યારે મારો સ્વીકાર નહીં કરે. નહીં પાયલ, અરે હું છું ને તારી સાથે, પછી તારે કોની ભીખ છે? અને મમ્મી કદાચ તારી સાથે બોલે ન બોલે એ તો ના કરવાનું વર્તન જ કરશે, પણ જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આપણા ઘરમાં બીજું કોણ કોણ છે? ભાભી, ભાઈ. ભાભી, ભાઈ, મમ્મી ને પપ્પા. ભાભીનો સ્વભાવ બહુ સારો છે, એમણે વાત કરતા હતા તો તમારી સાઈડ જ લીધી. નહીં પાયલ, ભાભીનો જ નહીં, મમ્મી સિવાય બધાનો સ્વભાવ સારો જ છે. તો પછી મમ્મી નહીં કરે મારો સ્વીકાર, મને ખબર છે. નહીં પાયલ, તું આવી રીતે આમ રડ નહીં. અને જો હું તને છે ને મારા મનની આંખોથી તને આખી દુનિયા દેખાડીશ, અને હું હર હંમેશ તારી સાથે ઉભો રહીશ. બેટા, પપ્પા. કોણ? કઈ ને પાયલ, પપ્પા આવે છે. બેસો, સુખી રહો બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. તમે બેસો બેટા. તમે લગ્ન કરી લીધા એની ખુશી તો છે જ મને, પણ અફસોસ એ વાતનો છે કે તમે જો મને પૂછીને આ કર્યું હોત ને તો અમે ધામે ધૂમે તમારા લગ્ન કરત. હા પપ્પા, તમારી વાત સાચી છે, પણ મને બીક હતી કે જો હું તમને આ વાત કહીશ ને તો તમે કદાચ અમને પરવાનગી નહીં આપો. ના બેટા, મને તારા પર ગર્વ હશે કે તે આંધળી છોકરીને તારા જીવનસાથી બનાવી અને એની જિંદગી જીવવાની આસાની કરી દીધી. તે એટલે પપ્પા, તમે તમે મારા બંનેના લગ્નને સ્વીકાર કરો? હા બેટા, હા. જો ભાઈ, મેં તને કીધું હતું ને કે ઘરમાં મમ્મીના સ્વભાવ જોઈ બધા સારા જ છે, અને બધાનો સ્વભાવ બહુ જ સારો છે. જો તે સાંભળી લીધું ને. અને આ ભાઈઓ જેવું તો બેટા કામ જગતમાં કોક જ કરી શકે, નકર આંધળ છોકરીનો હાથ કોણ ચાલે? હા, તમારી વાત સાચી છે. ભવ્ય જેવો છોકરો હો એક નસીબદારના ઘરે જ હોય છે. હા બેટા. પપ્પા, તમે તમે અત્યાર સુધી ક્યાં હતા? બેટા, હું બહાર સત્સંગમાં ગયો હતો, અને તમે ઘરે લગ્ન કરીને આવ્યા ને એટલે તારી મમ્મીનો ફોન આવ્યો, એટલે હું તરત આવ્યો. એ બહુ ગુસ્સામાં છે ને. બેટા, તું એની વાતનું કાંઈ મનમાં નહીં લેતી, એ આખો દિવસ છે ને એ જાગે ને હુવે ત્યાં સુધી ગુસ્સામાં જ હોય છે, એટલે તારે એનું બહુ નહીં જોવાનું. ભાઈવા તને બધું જ કામ શીખવાડશે, મોટા ભાભી છે એ બહુ સારા સ્વભાવના, એને તો તોય મળી લીધું ને. હા હા, તો એ બધું જ કામ તને શીખવાડશે. અને પપ્પા, હજી હમણાં હું રૂમમાં આવ્યો ને મમ્મીએ જે તમને ફોન કર્યો ને, હા, એના પરથી મને એવું લાગતું હતું કે તમે પણ આવીને મને બહુ જ ખીજા છો, પણ નહીં, તમે તો બહુ ખુશ છો. હા બેટા, મને ગર્વ છે કે તું મારો છોકરો તો ઠીક છે, પણ હું તારો બાપ છું, કારણ કે તે આ કામ જ એવું કર્યું કે લગભગ જગતમાં કોઈ ન કરી શકે. સારું, હવે તમે બંને બેસો, વાતો કરો, હું જાઉં છું. અને બેટા, તું જરાય ટેન્શન નહીં લેતી હો, અને મમ્મીનું બહુ મનમાં નહીં લેતી. પપ્પા, પપ્પા જતા રહ્યા. પપ્પા કેટલા ખુશ છે ને. હા એ જ તો. અને મને તો થોડી વાર માટે એવું લાગ્યું કે ભાઈ છે ને તો હમણાં ના કહેવાનું કહે છે, પણ નહીં, એ પણ ખુશ છે. એનો મતલબ એમ કે તારી વાત સાચી પડી, મમ્મી સિવાય આ ઘરમાં બધા લોકો ખુશ છે આપણા લગ્નથી. હા કઈ નહીં, તમે છો ને મારી સાથે, એટલે હું એમનું મન પણ જીતી લઈશ. હા ભાઈ, હું તો તારી સાથે જ છું, અને સાતો સાત જન્મ હું હંમેશા તારી સાથે જ રહેવાનો છું. એટલે છે ને હવે આવી રીતે આમ મન નાનું ના કરતી, અને જે કંઈ પણ વાત હોય ને તું મારી સાથે શેર કરી શકે છે, મને ખુલ્લા મને મને કહી શકે છે.
ठीक छे सारू चल हवे बहु थई वात हवे तू थोड़ी वार आराम कर अने हूँ थोड़ू काम छे तो ए पता चल सारू प्रेम आपो ने आ भूल मारा थी थई छे तमने जी सजा आपी होय मने आपो
એમાં એનો બિચારીનો કોઈ વાંક નથી બાપ, કોઈ વાંક નથી. હવે તું એનો પક્ષ લેવાનું રહેવા દે ને તો વધારે સારું છે. મને ખબર છે આટલા વર્ષોથી તારા હાથે કૌશું ને કપનો એક નાખોય નથી તૂટ્યું, અને આજે તારા હાથે રકમી તૂટી. તું મને સમજાવવાના ધંધા કરેસ અને તું કહેશે કે એ બિચારી એના મા બાપ એને યાદ આવ્યા કરે. એ એના મા બાપ તો એ આંધળીમાંથી છૂટી ગયા, હવે હું ફસાઈ ગઈ એમાં. ખબર કેમ નથી પડતી તમને લોકોને? ક્યાં ગયો હવે હલો તાર પપ્પો? ક્યાં ગયો? સત્સંગ સત્સંગ કરતો, હવે ક્યાં ગયો? હું ધ્યાન રાખીશ. હવે આમ તમે ચૂપ થયો, બોલો ભવ્ય બધા ગયા ક્યાં? આપણે સાંજે બેસીને શાંતિથી વાત કરી. મારે કોઈ શાંતિ નથી જોતી. હવે તમે અત્યારે આ બધી આગ લાગી અને આગ ઠરી જાય પછી આંજે મારી આરે વાત કરશો. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી ને મારે કાંઈ નથી કરવું. તમારે જે કરવું એ કરો. હે ભગવાન, એક સાઈડ હે ભગવાન, એક સાઈડ આ મારી આંધળી બેન અને એક સાઈડ મારા સાસુ. આ બંનેને સમજાવતા સમજાવતા તો ઘરમાં જે થવું એ થાય, એ ભલા ને એનો સત્સંગ ભલો બસ. હા મમ્મી, હવે બહુ તમે બોલ્યા, શું કામ છે કયો? એ ઓલી છે ને હજી લગ્ન કરીને આવે ને 15 દી થયા, એ ત્યાં તો ઘરમાં તોડફોડ બધું ચાલુ કરી દીધું છે. દેખાતું તો છે નહીં. અને પાછી ઓલી મોટી ની હારે છે ને વાલી થવા જાય, ભાભી લાવે ને હું તમને કઈ મદદ કરું. એટલે ભાભી એને મદદ કરવાનું કે, એટલે જો ઓલા કપડા કાપી તોડી નાખ્યા. એને તોડી નાખ્યા, લેવા લાવવાના પૈસા તારે દેવા પડે છે, બધું દેવું પડે. તો જ ધ્યાન રાખવાનું, તો જ ઉપાધિ કરવાની, ઘરમાં વસ્તુઓ એને હચવાની નહીં. સમજતા કેમ નથી તમે? તે જ્યારે હોય ત્યારે આ લોકોના પક્ષ લઈને બેસી જાઓ છો. તમે સપના જોવો ખાલી, બાકી પાયેલા ઘર માંથી બહાર જાય ને એ સંભવ નથી. અને જો પાયલ જશે ને તો હું પણ એની સાથે સાથે જઈશ. બસ આવી ગયા બહુ ગેલા, હું એની આલે આલે જઈશ. તું પરણી ના હો ને તે દિવસે મેં તને કીધું તું કે ગામમાં છે ને બધી દેખતી છોકરીઓ રૂપાળી છોકરીઓ કેટલી છે, એક થી એક લાઈન લગાડી દે. આ આંધળી ને તું પકડી લાવ્યો તે, પણ એમાં હું તું પ્રેમ કરવાનો થઈ ગયો. હજી મને કઈ આમાં ખબર નથી પડતી. અને તેની મેં કીધું તું ઘરમાં કાઈ બી બધા લોચા લબાચા બધું થાય ને ત્યારે કોઈ મને સાથ આપવા નહીં આવે, બધા એની તરફ થઈ જશે. પણ હું તો માં થઈને છોકરાનું ઘર ભંગાવવા બેઠી છું, જરા વિચાર તો કરે. એમ હું ઘર ભંગાવવા બેઠી છું તો આ હું છે બધું? અચ્છા પૂછે છે હું ઘર ભંગાવવા બેઠી છું તો તમારે તો કોઈને કઈ કરવું નથી. આ બધીઓને સહન તો મારે કરવાની. અને ઓલી કપડાકા બી તોડ્યા ને તો કે મમ્મી આજે મારી તબિયત સારી નહોતી ને એટલે હાથમાંથી પડી ગયું. અરે અમે બધા તને સહન કરીએ છીએ, કેદુ ના બોલતા નથી તે બસ લવ 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 સારું કરી છે. તમે હું સહન કરો છો? હવાર પડે આ નાયક ભયા ને ક્યાં મંદિર રે કે આયા ખાવા અને ખાઈ ને બસ 2 કલાક અંદર ઘોરી રહે અને હાથ પડશે એટલે દર બસ તારો પાય જાય અને રાતે આવી ને ખાઈ પાછો ઘોરી જાય. પ્રેમ કરી કરી છે ને વર્ષો કાઢી નાખ્યા, પણ કોઈ પ્રેમ ની ભાષા સમજતા નથી એટલે મારે અત્યારે આ બનવું પડે છે. પ્રેમથી વાત કરી હોય ને કોકારે તો આમે વ્યક્તિ પ્રેમથી વાત કરે, નકર કોઈ કઈ નો કરે. ઈ તો જેવા બનો ને એવા આમે મળે. આ છે ને બહુ પ્રેમ કર્યો ને એટલે તું આંધળી લઈ આવ્યો. અને આ આને કઈ નહીં, આ બેટા તું શાંતિથી રે, જો તમે રૂમ આરામ કરો. આ જો હું દેખતી લાવ્યો, જો એનો સ્વભાવ
ઈગડતા તારીગડતા ઓલે આંધળે છે એનો સ્વભાવ તો હા રોજ નુકસાન કરે છે અને હજી તો શરૂઆત છે જવા દો હજી 6 મહિના વર 2 વર પછી ખબર પડશે કે હાચું કોણ હતું દેખતી લાવ્યો ને આ લાવ્યો ને તો તમે ટેક્યા છો અહીંયા અરે ઈ બધું મેં કો હવે છે ને આ તમારું આ લલુડો મોગામાં રહે ને મને એવું લાગે છે હવે છે ને એક વાત કાન ખોલીને સાંભળો આવા આવા તમારે ડખા કરવા હોય ને તો હું છે ને આ મારા બિસ્તરા પોટલા ભરીને છે ને હું વેતી નો થાઉં છું વાહ મારે થઈ જવું છે નોખું એ બધાયની ભેગા તું રહી ન શકતો તું હું નોખો થઈને રહેતો તો આમે રડતો તો શેરી ઓલી આવી ત્યારની હા એને હાથ પકડી પકડીને હું એને મદદ કરીશ તો નોખા રહેવો તો તું રડીશું ને તું ખાઈશું ને એને હું ખવડાવીશ ભવ્યભાઈ ઘરમાં કોઈ નહીં સમજો તો આ ઘરને સ્મશાન બનતા વાર નહીં લાગે પણ ભાભી મમ્મીની વાત તો જો તમે કેવી વાત કરે છે અને એનાથી એ રકાબી તૂટી ગઈ છે તો શું થયું અને ભૂલ તો માણસ થી ને થાય ને કઈ ઢોળતી તો નથી થવાની આજે રકાબી તૂટી છે કાલે અથાણાની બરણીઓ તૂટશે એટલે બરણીએ જાય અને 10 કિલો નું અથાણું જાય હા ભલે જાય અને ધીમે હા ભલે જાય કોના બાપ ની દિવાળી કરવું તો મારે પડે અને તમે પૈસા આ દે ને પૈસા દેવો કરવું તો મારે જ પડશે ને કોણ કરે છે ઘરમાં બધું પણ તું કહેશો કે રડશે કોણ અરે હું તો એમ કહું ભૂખ્યા હોઈ જાઉં હારું આ તારા કડવા વેણ સહન કરવા ને એની કરતા બોલવું સેલું છે એ કરવું પડે ને ત્યારે ખબર પડે કે કેમ ભૂખ્યા હોઈ જવાય છે ને અંદર ઉંદરડા બોલતા હોય ને તો આંખ બંધ ન થવા દે ઈ પ્રશ્ન અમારો છે પણ આ તમારો લવારો સાંભળો ને એના કરતા તો ભૂખ્યા હોઈ જવું સારું હવે લવારો પેલા તો નાના હતા ત્યારે મમ્મી મને ભૂખ લાગી છે મને મમ્મમ દે ને ત્યારે તો કેવા મમ્મી પાસે લટુડા પટુડા કરતા હતા હવે ઓલી આવી ગઈ આ મોટી ભાભી આવી ગઈ આનો સાથ છે એટલે હવે મારો લવારો લાગે છે કા બા તમે ભારે ઘડીએ પાયલને આંધળી આંધળી કહીને બોલાવો છો માણસ આંખથી આંધળો નહીં એના વિચારથી આંધળો હોય છે અને એ છોકરી તમે આટલું બોલવા છતાં મૂંગા મોઢે સહન કરે છે એનું કારણ એણે તમને એના સાસુનો દરજ્જો આપી દીધો છે હવે તમારો સમય છે બા કે તમે એને દીકરી એટલે કે તમારા દીકરાની વહુ તરીકે સ્વીકારી લે ઈ ભાભી એ આ ભેંસ આગળ ભાગવત કરા જેવું છે એને ક્યાં હવે મનમાં નથી કઈ સમજાતું જ નથી એને તો તો પપ્પાનું કીધેલું ન સમજ્યા હોય છોડો આ તમારી આરે લપ કરવી છે ને બેકાર છે જો તારો છોકરો તને કેવા વેણ કે ભલે ને બોલે મને ખબર જ હતી એને જઈણો ને ત્યારથી ખબર હતી આ ગામના છોકરાઓને જોઈ જોઈને કે આ મારા વાળો છે ને કઈ હારો નથી વળવાનો ખબર જ હતી કે ખોટો રૂપિયો છે પણ હવે હું કરે પેટ પડ્યો તો નિભાવો તો પડે બાપુજી આગમાં પેટ્રોલ છાંટવાનો કોઈ મતલબ નથી આગમાં પાણી નાખીને આગને બુઝાવવાની કોશિશ કરો બા તમે થોડું ઘણું તો સમજો તમારે જે કહેવું એ મને કહી દો હવે તમે પાયલને આવું બોલી ને વધારે દુખી ન કરો બા કારણ કે મારે તો મારા મમ્મી પપ્પા હાજર છે હું એની પાસે જઈને દુઃખની વેદના ગાઈ શકીશ પાયલ કોની પાસે જશે બા અરે બેટા તું એમ કહેશો ને આગમાં પાણી નાખવાથી ઠરી જાય પણ આ તો પથ્થર દિલ છે એની ઉપર તો ગમે એટલું પાણી રેડીશ ને ક્યારેય નહીં પીગળે બાપુજી તમે મંદિરે જાઓ તમને જે પણ ગુસ્સો હોય તમે મારા ઉપર કાઢી નાખો હું તમારી દીકરી છું ને ગુસ્સે ને એટલી ખરાબ નથી તે કોઈ ગુનો કર્યો નથી તો હું તને સુકામ વચ્ચે લો હું સુકામ તને કહું અને હું છે ને હાવ ખોટી નથી જે દેખાય છે ને એ કહું છું એકે વાત મારી એકે શબ્દ મારો ખોટો હોય ને તો તું મને કે બા તમે બેસો હું ચા બનાવું જોયું કેવું કેવું ઘરમાં થાય છે એ તો છે ને આજે નહીં એ જે દિવસે અહીંયા મારી ગેરહાજરી હશે ને ત્યારે મારી કિંમત થશે અત્યારે તો છે ને હું બધાને કડવી લાગું પછી હું કે લવારો કરું છું ભેસ આગળ ભાગવત અત્યારે બધું એમ લાગે છે જે દી હું નહીં હોઉં ને ત્યારે ખબર પડશે કે માં શું હતી અત્યારે કોઈને નહીં ખબર પડે